શૂન્ય, બરોબર છે? તો જવાબ આવ્યો 150 રૂપિયા. શું આવ્યો જવાબ? આવ્યો 150 રૂપિયા, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? બીજું, મધુબેને આજે 10 કિગ્રા કેસર કેરી વેચી છે, તેને તેના માટે કેટલા રૂપિયા મળ્યા હશે? હવે જો શું કહે છે, મધુબેને આજે 10 કિગ્રા કેરી વેચી છે, 1 કિલોના કેટલા રૂપિયા? તો કે 150 રૂપિયા લેતા હતા. એક કિલોના કેટલા હતા? 150 રૂપિયા હતા. હવે એને કેટલી વેચી? 10 કિલો વેચી. હવે 10 કિલો વેચી તો એને કેટલા રૂપિયા મળ્યા હોય? તો એ તમે ઓબ્વિયસલી આવડે છે, સીધો આનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. પછી ત્રીજો મહાવરો, મહિપતભાઈએ 6 કિગ્રા હાફૂસ કેરી વેચે છે, સૌજીભાઈએ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાય છે? સૌજીભાઈએ કેટલા કિગ્રા તોતાપુરી કેરી વેચી હશે? હવે જો પેલા એવું કે છે કે મહિપતભાઈ છે 6 કિગ્રા હાફૂસ કેરી વેચે છે, તો મહિપતભાઈએ કિલોના શું રૂપિયા હતા? તો અહીંયા લખશું મહિપતભાઈ, મહિપતભાઈ છે એના માટે 1 કિલો હાફૂસ કેરી કેટલા હતા? 60 રૂપિયા હતા. કેટલા હતા? મહિપતભાઈ એ હાફૂસ કેરીના 1 કિલોના 60 રૂપિયા હતો. તો 6 કિગ્રા કેરી વેચે છે, કેટલી? તો 6 કિગ્રા હાફૂસ કેરીના કેટલા થાય? તો કે 6 × 60 એટલે 360 રૂપિયા થયા. કેટલા થયા? 360 રૂપિયા થયા. શેના માટેના? તો કે મહિપતભાઈના. હવે જે સૌજીભાઈ છે એ મહિપતભાઈ જેટલા જ રૂપિયા કમાય છે. સૌજીભાઈ છે એ મહિપતભાઈ જેટલા જ રૂપિયા કમાય છે. તો સૌજીભાઈ છે કેટલા રૂપિયા કમાય છે? કેટલા? કેટલા? 360 રૂપિયા કમાય છે. તો હવે એને કેટલા કિગ્રા તોતાપુરી કેરી વેચી હશે? તો આપણે આવું લખીએ અહીંયા કણે ગણતરી માટે આવું થાય કે 360 રૂપિયા એના કુલ રૂપિયા હતા અને એ 40 રૂપિયાના કિલોના, એટલે કે 40 કિગ્રા તોતાપુરી કેરીના 40 રૂપિયા ને સોરી 40 રૂપિયા તોતાપુરી કેરીના 1 કિલોગ્રામ, તો 360 રૂપિયા તોતાપુરી કેરીના કેટલા કિલોગ્રામ? બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આગળ કે 360 એને ભાંગ્યા 40, મીંડું મીંડું ગયું, ભાગાકાર કરો એટલે 4 × 9 = 36 એટલે કે 9 કિગ્રા કેરી મળે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતી આપણો મહાવરાની વાત, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આના પછી આગળનો દાખલો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.